હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા તમારા મિત્રો જે પેપર નીકળતા હોય છે ધોરણ દસની અંદર ઇંગ્લિશ વિષયમાં તમારે સેકન્ડ એક્ઝામ બે હજાર ચોવીસ માટેનું મિત્રો પેપર આપણે જોવાના છીએ તેની અંદર તમારા સો ગુણનો મિત્રો પેપર આવશે સંપૂર્ણ સાતસોને સો ટકા સોલ્યુશન તમને આપીશું તમારા અન્ય દરેકે દરેક વિષયના સોલ્યુશન સાથેના વિડીયો અપલોડ થઈ ગયેલા છે તો એ પણ તમે જોઈ લેશો તો જોઈએ મિત્રો શરૂઆત કરીએ છીએ વિભાગ એથી તે પહેલાં ચેનલમાં ના છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો વિભાગ એ જેની અંદર પહેલું છે રીડ ધ એક્સ ટ્વેક્સ એન્ડ આન્સર ધ ક્વેક્સન એટલે કે જે ફકરો આપેલો છે બે ત્રે ત્રણ લેટનો એને વાંચવાનો છે અને નીચેના જે બે પ્રશ્નો છે ને એના જવાબ લખવાના છે તો જોઈએ પહેલો પ્રશ્ન છે ફોર હાઉ મેની યર્સ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ લો બી તો આન્સર આવશે ધ રેસિડેન્ટ ઓફ વિલેજ લોબીઝ ફોર ટ્વેન્ટી ફાઈવ યર્સ તે રીતે થશે ત્યારબાદ છે બીજું વોટ ડેડ ધ વિલેજર્સ ડિસાઇડ વાય તો બીજાનો જવાબ આવશે ધ વિલેજર ડિસાઇડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર આઉન હેન્ડ્સ બીકોઝ ધેર ડિમાન્ડ ફોર અ રેલવે સ્ટેશન વોઝ નોટ મીટ આ શાનામાંથી લીધેલું છે તો કે ફકરામાંથી આપણે તેના જવાબ લખવાના થશે ત્યારબાદ બીજા નંબરનો ફકરો છે થી શરૂ થાય છે અને અહીં ફર્સ્ટ એક્ટિવિટીઓ પૂરો થાય છે ત્રીજા નંબર પ્રશ્ન છે વાય વોઝ અરુણ હટ મિત્રો ફકરો છે તમે લેશો આપણે તેના સંપૂર્ણ સાચા જવાબો લખેલા છે ત્રીજો છે વાય વોઝ અરુણ હટ તો આન્સર આવશે અરુણ વોઝ હટ બીકોઝ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ વોઝ સો પોલ્યુટેડ ધેટ ઇટ સ્પ્રેડ મોસ્કો એન્ડ ટર્નડમ ધ પ્લસ એન એન્ડલી નેટ બોટ બોટ હુડ ત્યારબાદ છે ચોથો જ પ્રશ્ન વોટ ડીડ અરૂન ડુ તો આન્સર આવશે અરુણ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિસ ફ્રેન્ડ્સ એન્ડ ક્લિનડમ ધ બોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ આ પ્રમાણે થશે મિત્રો આ જે ફકરાઓ છે તમારા બુકમાંથી જ લીધેલા હોય છે એટલે એટલું બધું ટેન્શન નહીં લેવાનું પરંતુ તેને સમજીને સારી રીતે વિચારીને લખવા પાંચમા નંબરે છે વેર શૂડ ધ ફાયર વર્ક્સ નેવર બી સ્ટોર્ડ તો આન્સર જોઈએ ફાયર વર્ક શૂડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેકેડ નિયર અ ફ્લેમ ગેસ સિલિન્ડર ઓર હેટર વ્હીલ લાઇટિંગ ફાયર વર્ક્સ વી શુડ નોટ વેર લોંગ લૂઝ ઓર નાયલો ક્લોથ્સ ત્યારબાદ આ પ્રમાણે થશે આગળનો ફકરો મિત્રો આ પ્રમાણે જ છે સાતમા નંબરે પ્રશ્ન છે દિવ્યાની વોસ એટ્રેક્ટેડ ટુ કેચ બીકોઝ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ મિનિંગ એમ તો દિવ્યાની વોઝ એટ્રેક્ટ ટુ કેચ બીકોઝ યુ વોઝ યંગ હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ ત્યારબાદ આઠમા નંબરે જોઈએ હાઉ ડેડ કેચ વીન ધ શુક્રાચાર્ય તો આ જવાબ આવશે કેચ વોન ધ હર્ટ ઓફ શુક્રાચાર્ય વિથ હિઝ સ્કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ મિત્રો આ પ્રમાણે તમારા ફકરા આવેલા હોય છે એમાંથી જ તમારે જવાબ લખવાનો હોય છે કોઈ પણ બહારનું હોતું નથી આગળનો ફકરો છે અને નવમાં નંબરે પ્રશ્ન છે જેની અંદર મિત્રો પ્રશ્ન છે વાય ડીડ માયનેલ રિફ્યુઝ ટુ સેન્ડ હર ફોટોગ્રાફ ટુ બ્લેન્ડ ફોડ આન્સર આવશે માયનેલ રિફ્યુઝ ટુ સેન્ડ હર ફોટોગ્રાફ ટુ બ્લેન્ડ ફોટ બિગ સી થોટ ધેટ ઇફ હિઝ ફિલિંગ ફોર હર હેડ એન રિયા હર લુક્સ વોન્ટ મેટર આટલા સુધી થશે ત્યારબાદ દસમા નંબર પ્રશ્ન છે વોટ પ્રોમિસ ડીડ માઇનલ મેક બ્લેન્ડફોર્ડ આન્સર આવશે માઇન ઇઝ ટુ મીટ બ્લેન્ડફોર્ડ વેન હી કમ ટુ ન્યુ યોર્ક આગળ છે રાઇટ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેક્શન તો આન્સર શોર્ટ નોટ્સ છે કન્ફ્લેટ ઓફ રામસિંગ ઝીરો સેવન ટે વિથ ઇટ મિત્રો આ જે છે તમારી ગાલા અસાઇનમેન્ટમાં પણ આવેલી હતી મેં તમને એ ટ્રાઈમે કીધું હતું કે મોસ્ટ આઈ એમ પી છે તો તૈયાર કરી લેશો હજુ પણ ના કરી હોય તો કરી લેશો આ તેના થોડા કીવર્ડ આપેલા છે એટલે કે શબ્દો છે તેના આધારે તમારે પૂરી આ જે શોર્ટ નોટ લખવાની છે ત્યારબાદ આગળ છે અથવામાં છે અને સિલેવન અ વન્ડરફુલ ટીચર તો એની પણ આ પોઈન્ટ આપેલા છે અને તેના આધારે આ પ્રમાણે આ લખવાની રહેશે આગળ રાઈટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ બાદમાં આ નંબરે છે ધ થર્ડ પેર ઓફ આઈઝ ઓફ ધ મધર કેન સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિથઆઉટ ઓપનિંગ થેમ તો ટ્રુ આવશે ત્યારબાદ છે તેર અને સુલેવાન કેન નોટ થિંક હર સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર તો ફોલ્સ આવશે ચૌદ મેલ સુગ્રી વિવ્સ ઓનલી વન નેસ્ટ ઇન ધ નેસ્ટિંગ સીઝન તો ફોલ્સ પંદર ટર્ન અપ રેફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પાર્ટિક્યુલર ટાસ્ક તો ટ્રુ આવશે મિત્રો વિડીયોને લાઇક કરી દેસો ને અન્ય વિષયના પણ આપણે ચાલ પરથી જોઈ લેશો ગાલા એસમેન્ટ પણ અપલોડ કરી છે એ પણ વિડીયો જોઈ લેશું ઘણી બધી ગાલા મિત્રો મોસ્ટ આઈમ્પી હોય છે તેમાંથી જ મોટા ભાગના પ્રશ્નો નીકળતા હોય છે ને આ પ્રશ્નપત્રો છે એના આધારે જ તૈયાર કરેલા છે તો તમે છેલ્લે સુધી વિડીયોને બનાવી દેશો વિભાગ બેની વાત કરીએ રીડ ધ સત્તા છે એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સત્તા જે આપેલા છે તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે તે અંદર પહેલો પ્રશ્ન છે ડૂય યુ થિંક ધેટ ધ પિક ઓક બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેચ વાય તો જોઈએ યસ ધ પિક ઓક બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેચ બીકોઝ ઇટ ઇઝ વેયરિંગ ગ્લેસેસ બીજો પ્રશ્ન છે વોટ ઇઝ સ્ટ્રેચ અબાઉટ ધ એરપ્લેન

what had spread the village from the rest of the world? Answer A mountain he spread the village from the rest of the world. what would happen if the warrior was caught? So answer him if the warrior was caught he would be put to death. How did the murderer want to repent for his sin? તો આન્સર આવશે જેની અંદર ચોથા નંબર ધ વોન્ટેડ ટુ રિપીટ ફોર હિઝ સીન બાય સિંગલ હેન્ડલ કટિંગ અ રોડ થ્રુઅટ ધ માઉન્ટ ધ માઉન્ટેન ટુ કેન નોટ ધ વિલેજ વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ આઠમા નંબર પ્રશ્ન છે વાય વિડ ધ સન ઓફ ધ મેન કમ આન્સર ધ સન ઓફ ધ મેન કમ ટુ ટેક રીવેન્જ ફોર હિઝ ફાધર મર્ડર ત્યારબાદ આગળ ધ રીડ ધ ડેટા એન્ડ આન્સર ડેટા આપેલા છે સેન્ડલ એન્ડ ટર્મેરિક તેનું જે છે વજન છે પંચોતેર ગ્રામ તેની જે પ્રાઇસ છે એ પચીસ રૂપિયા છે અને આ પ્રમાણે છે ઓકે તો તેના આધારે પ્રશ્નો છે નવવા નંબર પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ તો શોપનું નામ શું છે શોપનું નામ ધ નેમ ઓફ ધ શોપ ઓફ શોપ ઇઝ સંતુર જે મિત્રો સૌથી ઉપર આપણે વાંચ્યું હતું કે સંતુર શોપ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વોટ ઇઝ વેટ ઓફ શોપ તો તેની અંદર વેટ પંચોતેર ગ્રામ છે ત્યારબાદ છે વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ શોપ તો તેની અંદર પચીસ છે ત્યારબાદ છે આગળ વોટ ડઝ ધ શોપ કન્ટેન્ટ તો તેની અંદર જવાબ મિત્રો આવશે ધ શો ઓફ કોન્ટેન્સ વોર્લ ટેક્સેસ ત્યારબાદ છે વેર ઈઝ ધ શોપ કંપની સિટ્યુટેડ તો તેની અંદર આવશે ધ શોપ કંપની ઇઝ સિટ્યુટેડ ઇઝ મેસર તો આ જે સાબુની કંપની હતી એનું આ પ્રમાણ થશે ત્યારબાદ છે રીડ ધ ડાયલોગ એન્ડ ડાન્સ વર ધ ક્વેક્શન તો ડાયલોગ આપેલો છે રિપોર્ટર એન્ડ એમ એસ ધોની વચ્ચેનો જે વાર્તા સંવાદ છે એના જે પ્રશ્નો છે તે ચૌદમાં નંબરે છે

પહેલામાં સામે આવશે બિન ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન એટલે કે સરખામણી દર્શાવી છે ત્યારબાદ આગળ હી ડેડ નોટ એટેન્ડ ધ સ્કૂલ બીકોઝ શી વોઝ તો તેની અંદર કારણ દર્શાવે છે ડિસ્ક્રાઇબિંગ રિઝન ત્યારબાદ છે સી વર્ક્સ હેડ ટુ ગેટ ધ ફર્સ્ટ તો ડિસ્ક્રાઇબિંગ પર્પઝ એટલે કે હેતુ દર્શાવે છે આગળ ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિયટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન તો આમ જોઈએ ચોથા નંબરે છે પૂછ પુસ્તી વેર ઇઝ સાપુતારા લોકેટેડ તો તેની અંદર શું આવશે બી ઓપ્શન આપણું સાચું બનશે સાપુતારા ઇઝ લોકેટેડ ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત એટલે કે તેનું લોકેશન પૂછ્યો લોકેશન પૂછ્યું હતું ત્યારબાદ આગળ છે પાંચમા નંબરે તરુન વિચ બુક આર યુ રીડિંગ તો તેની અંદર આપણો જવાબ આવશે આઈ એમ રીડિંગ અ બુક વિથ વોઝ રાઇટન બાય મહાત્મા ગાંધી ત્યારબાદ આગળ છે દિવ્ય વેન ડુ યુ ગો ટુ સ્કૂલ લખશે તો સ્પેસિફાઈડ ટાઈમ દર્શાવવાનો છે તો આન્સર આવશે આઈ ગો ટુ સ્કૂલ એટ સેવન ઓ ક્લોક એમ એટલે કે ડી સાચું બનશે આગળ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોક્સિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ તો તે અંદર જોઈએ રતન હેઝ બિન તો પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવવાનો છે તો રતન હેઝ બિન વોચિંગ since 6 o'clock option a agar at fill in the blanks in the jug question mark inquiry is nature to saying how much water is her in the jug okay option I'll say c now you won the match question mark to x

पीस तो से तो गेथर्ड इन दस दसेंबली आई वॉज सीटिंग बिहाइंड मै फ्रेंड मै फ्रेंड वॉज एंजॉइड प्रोग्राम बट आई डोंट सो आई मेड सम तो शूँ आवशे फिंगर मुट ऑन हिज बेक आग फाइंड एंड राइट द वर्ड हेविंग निरेस्ट मीन तो जो है अँ आपेला से मित्रों ऑप्शन ઓકે તેના આધારે જોવાના છે તો ક્વિકલી તો આમાંથી શું આવશે સ્પીડલી ત્યારબાદ છે જનરિયર્સ તો તેની સામે આવશે મિત્રો લિબ્રેયર લાઈબ્રેયર ત્યારબાદ છે આગળ ક્લોથ તો આવશે અહીં વર્લ્ડ ફાઇટલી આગળ જોઈએ વિભાગ ડી વિભાગ ડીની અંદર ટર્ન તક એક્શન ડાયલોગ ઇન

મિત્રો સંપૂર્ણ જે છે તમે કરી લેશો વિડીયોને જોઈ જોઈને આ પ્રમાણે થાય છે ઓકે અન્ય વિષયના સંપૂર્ણ સોલ્યુશન પણ તમારા મૂકેલા છે તો દરેક જોઈ લેશો વિભાગ એની અંદર તમારે પેરેગ્રાફ ઇનટુ જે છે વન ટ્વેન્ટી ફાઇવ વર્ડ્સ ઓન ધ ફોલોઇંગ માય ફેવરેટ ફેસ્ટિવલ દિવાળી કારણ કે દિવાળી મિત્રો હે હમણાં જ નીકળી ગઈ છે તો તે પણ પૂછાઈ શકે છે તો એ પણ તૈયાર કરી લેશો ઓકે ત્યારબાદ છે સેવ ધ ઇન્વાયરમેન્ટ પર્યાવરણ બચાવો તો તેના આધારે અ વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી ત્યારબાદ છે રાઈટ બિલો ઇન્સ્ટ્રક્શન તો તેની અંદર તમે ડ્રાફ્ટ જે છે ઇમેલ કરી શકો છો ત્યારબાદ છે તેના હાથમાં જે મિત્રો રિપોર્ટ ઉછાશે તો એ પણ આ પ્રમાણે લખવાનો રહેશે તો હા તો મિત્રો સંપૂર્ણ સર્વ રહેશે ત્યારબાદ છેલ્લે અહીં ચિત્ર આપેલો છે એના આધારે તમારે નીચે દસ થી પંદર વાક્યો લખવાના થશે બંને વિષના ઓપ્શન પૂર્ણ અપલોડ કરેલા છે એ પણ જોઈ લેશું